ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 8 લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા આપણે આગલા વિડીયોમાં જોયું હતું લોકશાહી વિશે સમજ્યા રાજાશાહી વિશે સમજ્યા એ બધી આપણે કાલે વાત કરી હતી ત્યારબાદ શાળા પંચાયતની જેમ લોકશાહી સરકારમાં પણ પ્રતિનિધિઓ ચૂંટાય છે શાળા પંચાયત જેમ થતી હોય આપણે આગળ કાલે જોયું હતું કે શાળાઓ હોય એમાં પણ મોનિટર માટે થઈને ચૂંટણી થતી હોય છે જો ક્યારેક ચૂંટણી નથી થતી અને ડાયરેક્ટ શિક્ષક દ્વારા ભરતી જે તે મોનિટરની નિમણૂક કરવામાં આવે છે તો બીજા જે વિદ્યાર્થીઓ હોય છે તેને ઘણું બધું ઓલું થાય છે નારાજગી અનુભવે છે તો આમાં એમ જ છે કે શાળા પંચાયતની જેમ લોકશાહી સરકારમાં પણ પ્રતિનિધિઓ ચૂંટાય છે ચૂંટણીમાં ચૂંટાયેલા બહુમતી ધરાવતા પક્ષના નેતાને પ્રધાનમંત્રી બનાવવામાં આવે છે ચૂંટણીમાં જે વ્યક્તિ ચૂંટાય છે અને જેને બહુમતી ધરાવતા પક્ષના જે નેતા હોય એને પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન બનાવવામાં આવે છે વડાપ્રધાન જુદા જુદા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંસદ સભ્યોમાંથી પસંદગી કરી તેઓનું પ્રધાનમંડળ રચી તેમને જુદા જુદા ખાતાની સોંપણી કરે છે વડાપ્રધાનનું કાર્ય શું છે તો કે વડાપ્રધાન છે એ શું કરે તો કે જુદા જુદા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે પ્રતિનિધિ ચૂંટાય છે એ અલગ અલગ પ્રતિનિધિઓમાંથી પસંદગી કરે છે અને તેનું પ્રધાનમંડળ રચે છે અને જે તે પ્રધાનમંડળ છે તેને જુદા જુદા ખાતાઓની સોંપણી પણ કરે છે ત્યારબાદ જોઈએ કેવી રીતે બને છે સંસદ તો હવે આપણે જોઈએ કે કેવી રીતે સંસદ બને છે ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે ભારતે કઈ લોકશાહી તો કે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે ભારતમાં સંસદ છે એ કેવી સંસ્થા છે તો કે સર્વોચ્ચ સંસ્થા છે ભારતની સંસદ રાષ્ટ્રપતિએ અને બે ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાની બનેલી છે સંસદ સભા છે એ કેટલા ગૃહોની બનેલી છે તો કે બે ગૃહોની બનેલી છે લોકસભા અને રાજ્યસભા રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે જ્યારે લોકસભા છે એ સંસદનું નીચલું ગૃહ છે આ બે ગૃહ છે એમાં સંસદનું ઉપલું ગૃહ કયું છે તો કે રાજ્યસભા અને નીચલું ગૃહ કયું છે તો કે લોકસભા એમસીક્યુમાં આવી શકે ખાલી જગ્યામાં આવી શકે અને પ્રશ્નમાં પણ આવી શકે ઉપલું ગૃહ કયું છે અને નીચલું ગૃહ કયું છે સંસદ એમાં લોકસભા રાષ્ટ્રપતિ અને રાજ્યસભા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે લોકસભા તો એમાં કુલ સભ્યો કેટલા છે તો કે 545 છે અને ગુજરાતની બેઠકો કેટલી છે તો કે 26 બેઠકો છે રાષ્ટ્રપતિ અને રાજ્યસભા લોકસભા અને રાજ્યસભા ઉપલું ગૃહ અને નીચલું ગૃહ કુલ સભ્યો રાજ્યસભામાં કેટલા હોય છે તો કે 250 સભ્ય હોય છે અને ગુજરાતની બેઠકો કેટલી હોય છે 11 બેઠકો હોય છે આઝાદી પછી રચાયેલ ભારતીય સંસદ લોકશાહીના સિદ્ધાંતોમાં ભારતના લોકોના વિશ્વાસનું પ્રતીક છે આઝાદી પછી જે રચાઈ છે ભારતીય સંસદ એ લોકશાહીના સિદ્ધાંતોમાં ભારતના લોકો છે તેનું વિશ્વાસનું પ્રતીક છે લોકશાહીમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં પ્રજાને સહમતી અને ભાગીદારી હોય છે લોકશાહી હોય એમાં નિર્ણય લેવાની જે પ્રક્રિયા હોય એમાં પ્રજા એટલે કે જે તે લોકો છે બધા એ બધી પ્રજાની સહમતી હોય છે અને ભાગીદારી પણ હોય છે આપણી શાસન વ્યવસ્થામાં સંસદની પાસે સંપૂર્ણ અને મહત્ત્વની સત્તા હોય છે અને જે આપણી શાસન વ્યવસ્થા છે એમાં સંસદની પાસે શું હોય સંપૂર્ણ અને મહત્ત્વની સત્તા હોય છે કારણ કે તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે સંસદ નીચે મુજબ કાર્યો કરે છે પહેલું સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું અને તેને ઉત્તરદાયી રાખવી સંસદના કાર્યો છે કેટલા છે બે કાર્યો છે સરકાર પણ વિવિધ રીતે નિયંત્રણ રાખવું જોઈએ અને તેને ઉત્તરદાયી રાખવી બીજું કાયદા બનાવવા તેમજ ફેરફારો કરવા જૂના પુરાણા કાયદા રદ કરવા કાયદાઓ બનાવવાનું કામ સંસદ કરે છે અને કંઈ પણ ફેરફાર કરવાના હોય તો પણ એ કોણ કરે સંસદ કાર્ય કરે છે અને જૂના પુરાણા કાયદા છે એને રદ કરે છે પહેલાંના કાયદા છે એને રદ કરે છે અને બીજા બનાવે છે અને અમુક ફેરફાર પણ કરે છે આ તમે જોઈ શકો છો સંસદ ભવન